नमस्कार, आप જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ અને હું છું આપની સાથે રોશની। તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડાના કટલાલના બસ સ્ટેશનમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે। તો કટલાલ બસ સ્ટેન્ડમાં પીવાનું પાણી ચોખ્ખું આવતું નથી, તો ડાબા પર મૂકેલી ટાંકીનો ઢાંકણો પણ ખુલ્લું જોવા મળી રહ્યું છે। તો પીવાના પાણીની ટાંકીમાં દેખાઈ આવે છે કચરો। તો કટલાલ બસ સ્ટેશનમાં રોજના ઘણા લોકો અવરજવર કરતા હોય છે અને પીવાનું પાણી ઘણું જ કચરાવાળું દેખાઈ આવે છે। ત્યારે વધુમાં ચર્ચા કરશે આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર ઇમરાન વોરા। જી ઇમરાન, શું છે માહિતી? તાલુકા મથક છે, મુખ્ય મથક છે। આજુ કઠલાલ ની અંદર ઘણી કોલેજો શાળાઓ આવેલી છે, આજુબાજુના ગામડાઓના ઘણા વિદ્યાર્થીઓ રોજના અપડાઉન કરતા હોય છે। ત્યારે આ છેલ્લા ઘણા સમયથી જે પીવાના પાણીની ટાંકી છે એની અંદર જે કચરો પડેલો છે છેલ્લા ઘણા સમયથી સાફ કરવામાં આવતો નથી। અને જો ખાસ કરીને બીજી મહત્વની વાત કરીએ તો મહુધા વિભાગીય કઠલાલ બસ સ્ટેન્ડ ની અંદર જે મહુધાના ડેપો મેનેજર છે, ડેપો મેનેજર કઠલાલ બસ સ્ટેન્ડ ની અંદર અવારનવાર આંખ આડા કાન કરી રહ્યા છે। અમુક વસ્તુ દેખાતી હોય છે તે છતાં તેનું સત્વરે કામ કરતા નથી। તો હાલ તો જો સદંતર જે દેખાઈ રહ્યું છે ગંદુ પાણી આવી રહ્યું છે, કચરો દેખાઈ રહ્યો છે, તો કેટલા ટાઈમ થી આ સમસ્યા જોવા મળી રહી છે? આ જે કચરો છે એ કચરો તો છેલ્લા ઘણા સમયથી ટાંકીની અંદર દેખાઈ રહ્યો છે। અને હાલ તો એક જે આ વિડીયો હતો જે પાણીની ટાંકીની અંદર જે કચરો પડી રહ્યો છે એ જે વિડીયો હતો, એક વિડીયો હાલ તો એક કોઈના મારફતે વાયરલ થયેલો હતો અને એ વિડીયો હાલ તો આપણે લાઈવ 24 ગુજરાત ની અંદર અહેવાલ પ્રસારિત કરતા હાલ તો ડેપો મેનેજર દ્વારા કેવા પગલામાં લેવામાં આવે છે તે જોવું રહ્યું છે। હજી ઇમરાન, તો શું આ જે બસ સ્ટેન્ડ ની ટાંકી છે જે ધાબા ઉપર દેખાઈ રહી છે તે કેટલા ટાઈમ પહેલા સાફ સફાઈ કરવામાં આવી હતી? જાગૃત પબ્લિક છે અને જે રેગ્યુલર જે મુસાફરો છે જે અહીંયાથી અવર જવર કરતા હોય છે અને આવી કારજાળ ગરમી ની અંદર સૌ કોઈના પાણીની જરૂર પડતી જ હોય છે, એવા સમયે આ પાણી ની અંદર કચરો આવે તો અહીંયાના જે રેગ્યુલર રોજિંદા મુસાફરો છે, વિદ્યાર્થીઓ છે, એ ઘણા રોષે ભરેલા જોવા મળી રહ્યા છે। જી ઇમરાન, તો તંત્ર શું કોઈ પણ જાતના પગલા ભરતું નથી? કેમ કે અત્યારે ઘણા બધા રોગચાળો ફાટી નીકળ્યો છે, અત્યારે વરસાદી માહોલ પણ છે, ગંદુ પાણીના લીધે ઘણો બધા રોગચાળો પણ થઈ શકે છે, તો શું તંત્ર કોઈ પણ જાતના પગલા લેતું નથી કે શું? જી ઇમરાન, આભાર છે આપનો સમગ્ર માહિતી માટે। તો જે રીતે ઇમરાને જણાવ્યું કે કઠલાલના બસ સ્ટેન્ડમાં પીવાના પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે, કઠલાલ બસ સ્ટેશનમાં પીવાનું પાણી ચોખ્ખું આવતું નથી, જ્યારે ધાબા પર મૂકેલી ટાંકીનું ઢાંકણું પણ ખુલ્લું જોવા મળી રહ્યું છે, પીવાના પાણીની ટાંકીમાં દેખાઈ આવે છે કચરો, જ્યારે કઠલાલ બસ સ્ટેશનમાં રોજના ઘણા લોકો અવરજવર કરતા હોય છે, ત્યારે પીવાનું પાણી ઘણું બધું કચરાવાળું પણ દેખાઈ આવે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે પગલાં લેશે અને શું કરે છે।